સુરતના વરાછા વિસ્તારમાં નવું ગાર્ડન બનાવવાની માંગણી કરાઈ સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ગાર્ડન બનાવવામાં આવે છે પરંતુ અમારા ધ્યાનમાં પાલ આરટીઓની સામે જતા રોડ ઉપર એક ગાર્ડન એવું હતું જેની આજુબાજુમાં બિલકુલ વસ્તી ન હતી છતાં પણ ત્યાં છેલ્લા ચાર પાંચ વર્ષથી ગાર્ડન બનાવી દેવામાં આવ્યું છે અમને એનો કોઈ પણ જાતનો વાંધો નથી પરંતુ વરાછા વિસ્તારમાં નવા ગાર્ડનની માંગણીને કરીને ત્યારે અધિકારીઓ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવે છે આજે વિરોધ પક્ષના નેતાને સાથે લઈને તે ગાર્ડનની મુલાકાત લીધી અને પાંચ વર્ષમાં ગાર્ડનની હાલત એટલી બધી ખરાબ હતી કેમ કે તેનો વપરાશ નથી ક્યારેક ક્યારેક લોકો તે આવે છે અમે પણ ગાર્ડનની અંદર ગયા ત્યાં તો એક મોટો સાપ જોવા મળ્યો હતો સિક્યુરિટીને પૂછવામાં આવ્યું કે આ સાપ વિશે ફરિયાદ ક્યારે કરી છે ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું આ આશા તો ઘણા સમયથી છે અનેકવાર અધિકારીઓને જાણકારી આ બાબતમાં આપવામાં આવી પરંતુ આનો કોઈ પણ ઉપાય એમની પાસે છે નહીં એવું લાગે છે એમાં રસ જ નથી ક્યારે કોઈ બનાવ બનશે ત્યારે અધિકારીઓ જાગશે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજા ولا صورة